वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी नी सेनेट नी रजिस्टर्ड ग्रेजुएट अने टीचर्स नी 15 बैठक माटे आज चूंटणी योजाई हती, जेमां 43 उम्मीदवार नो भावी 1.61 लाख उम्मीदवार नक्की करनार छे। तो सूरत में एबीवीपी एनएसयूआई साथे आ वखते आपनी विद्यार्थी पांख छात्रा युवा संगठन पर मैदान छे, जेने लई त्रिपांखियो जंग खेलायो छे। वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी सेनेट नी रजिस्टर्ड ग्रेजुएट अने टीचर्स नी कुल 15 बैठक माटे नी 14 ऑगस्टे योजानारी चूंटणी में 43 उम्मीदवारों मैदान में छे, जेमां दक्षिण गुजरात 1.61 लाख जेटला उम्मीदवारों तेमनु भावि नक्की करशे, जेमां पण भाजप कोंग्रेस अने आपना विद्यार्थी संगठनों एबीवीपी एनएसयूआई अने सीवायएसएस वच्चे त्रिपांखियो जंग खेलाशे, जेमां 52 मतदान सेंटर पर 66 बूथ पर सवारे 9 थी सांजे 7 सुधी मतदान शुरू करायुं हतुं। तो सूरतना 23 जेटला मतदान केन्द्र पर सवारे 9 वाग्याथी मतदान शुरू थयुं हतुं। सूरत शहर कोंग्रेसनो खजांची छूं अने आजे अमे केपी कॉमर्स कॉलेजमां मतदान मथक पर अमे एनएसयूआई माटे भेगा थया छे अने હું જોઈ રહ્યો છું સવારથી કે જે અમારી એનએસયુઆઈની ટીમ છે કે જે કામે ખડા પગે કામે લાગેલી છે, આજે આપણે એમ કહેવું પડે કે ફર્સ્ટ ટાઈમ એવું જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસે પોતાના 7 મેન્ડેટ આપી, 7 ફેકલ્ટીમાં વિદ્યાર્થી નેતાઓને મેન્ડેટ આપી ઊભા રાખ્યા છે, જે ફેકલ્ટી 7 છે, કોમર્સ, સાયન્સ, લો કોલેજ, લો શિક્ષણ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી, હોમિયોપેથિક અને રૂરલ। મને એક આશા છે કે જે વિદ્યાર્થીઓની મહેનત અને વિદ્યાર્થીઓ જે સવારથી એનએસયુઆઈના વિદ્યાર્થીઓ કામે લાગેલા છે, એનાથી એવું લાગે કે 100% અમારા 7-7 ઉમેદવારો અને 7-7 અમારા વિદ્યાર્થી નેતા 7-7 ફેકલ્ટીના 100% જીતશે, કેમ કે એ લોકોનો જુસ્સા અને અહીંયા બી જે લહેર જોવા મળે છે એ એનએસયુઆઈની લહેર જોવા મળે છે। વિદ્યાર્થીઓ લાગેલા છે કામે, વરસાદ પડતા હોય તો વરસાદમાં પલાઈને પણ કામ કરતા અમે જોયા છે, ને અમે એ લોકો મારી ખાસ એ લોકો સાથે શુભેચ્છા છે ને હું સવારથી એ લોકો સાથે છું કે એ લોકો 100% સાથે સાથે જીતે એવી અમારી શુભેચ્છા છે ને જીતશે। આપ અને ભાજપની અને કોંગ્રેસ એટલે ત્રિપાખીઓ જંગ છે, તો સરવાળે આપ નુકસાન કરશે કે શું લાગે? આ ત્રિપાખીઓ જંગ છે એમાં 100% એનએસયુઆઈને ફાયદો થવાનો છે, કારણ કે આ હમ પૂરતી તો કોઈ કોંગ્રેસ પિક્ચરમાં આવતી જ નથી, એ જે પણ પર્સનલ ઇમેજ પર લડતા હતા, પણ આ વખતે જે આખી બોડી બનીને આવી છે અને આમ પાર્ટી જે રીતે પિક્ચરમાં આવી છે, તો આમ પાર્ટીનું તો 100% લાગે કે એ લોકો એબીપીના વોટ તોડશે અને કોઈ પણ સંજોગોમાં એ લોકો કોંગ્રેસના વોટ તોડી શકશે નહીં અને અમારી 7-7 ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા 7-7 જીતશે। સેનેટનું ઇલેક્શન છે અને ઉત્સાહના માહોલ તમે વરાછા રોડ પર જોઈ રહ્યા છો। સમગ્ર દક્ષિણ ગુજરાતના 45 બૂથોમાં આજે મતદાન થઈ રહ્યું છે, એમાં સૌથી વધારે જંગી મતદાન આજે વરાછા સેન્ટર પર થઈ રહ્યું છે અને વરાછા લોકો સારી રીતે જોઈ રહ્યા છે કે શિક્ષણની અંદર જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, એની સામે આજે તમામ યુવાનો આજે વરાછામાં એક થઈ અને જે શિક્ષણનો વેપારીકરણ, શિક્ષણનો ધંધો કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એને ઉખાડી ફેંકવા માટે આજે વરાછાના યુવાનો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓ અહીંયા ટોળે ટોળા ઉમટી અને મતદાન કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં જે વિદ્યાર્થીનું શિક્ષણ સામે ખોટું કરી રહ્યા છે, અન્યાય કરી રહ્યા છે, શિક્ષણના નામનો વેપાર કરી રહ્યા છે, એ લોકોને આજના યુવાનો જાકારો આપશે। લોકો જે કામ કરે છે, વિદ્યાર્થી માટે લડે છે, એને મતદાન કરે છે અને આવનાર સમયમાં તમે 100% જોઈ શકો છો કાર્ડનું મતદાન, જે વિદ્યાર્થી માટે લડ્યા છે એના માટે મતદાન થશે અને આવનાર દિવસોમાં વિદ્યાર્થી માટે પછી કોઈ પણ પક્ષ ના હોય, કારણ કે યુનિવર્સિટી એ કોઈ પક્ષાપક્ષીની રમત નથી, વિદ્યાર્થીના હિત માટે લડવાની વાત હોય છે, ત્યાં જે વિદ્યાર્થી હિત માટે લડે છે એના માટે આજે મતદાન થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ પણ એ લોકોને મતદાન કરી રહ્યા છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને લઈ માહોલ પણ ગરમાયો હતો, તો આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પ્રથમ વખત ચૂંટણીના મેદાને ઉતરી છે। કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે ધીરજ સુબ્રા, હિન્ટીવી ન્યૂઝ, સુરત।